કે આપણા વડીલોય પૈણ્યા પણ તાણે સાહેબ, પણ મોજ તો એની જ હતી ને, એ આપણા ફુલેકા આખી આખી રાત ચાલતા, એ તમને ઢોલી ઢમઢમ ધબાટી બોલાવતા હોય, પડખે ઓલા 17 વાળા રાખ્યા હોય, ઘોડા જો ઘોડા ઉપર બે કર 17 ફરતા હોય, એને ભેઠિયું બાંધ્યું, 17 ફેરવા વાળા લાવ્યા હોય, જેમ રાત જામતી જાય એમ પ્રોગ્રામ ફૂલ થતો જાય, છેલ્લે છેલ્લે ઢોલી બે ત્રણ જણા વચ્ચે ફોડી નાખ ફોડી નાખ. એ જે હવાયણું કરી છે સાહેબ, આનંદ કેવો હતો તમે સાંભળો, તાણ હતી તોય ભલે આમ જો, કારણ કે લગ્ન જ એવું છે, ઢોલનો અવાજ 80 વર્ષના બાપા સાંભળી જાય ને તો એને પોરાના પલ્લા મળે ચડવા, ભાઈ ભાઈ હું કામ તાણ હતી, પણ પૈણા તો થાઓ, લગ્ન યાદ આવે આવે ને આવે. લગ્ન શબ્દ જ એવો છે અને લગ્ન જીવન જ એવું છે, એ કોઈ દિવસ માણસ ભૂલતો નથી, ભલે જોક્સ મામી ગમે એ કહેતા હોય, લગ્ન ઉપર પણ એટલા જોક્સ થયા, પણ વધારે જોક્સ આ મેં કીધું એમ કે અહીં આનંદના. એટલે આ ગીત ખબર પડી જાય કે આ સમાજના લગ્ન છે. બારવટીઓનો જમાનો, વાણિયાની જાન નીકળી અને એમાં બારવટી આડા ફેડ્યા અને બંદૂકો ફૂટ્યું, રળીબાંગ ઢીબાંગ, ભાગ ન પાવે હોય કાઢી નાખો. એટલે ઓલા વેપારી હતા, એ છોડ્યું ગીત બંધ કરી ગયો, આવી ગયા ગીત બંધ કરી ગયો, જે દીકરીઓ ડાયું ને સાહેબ ગીત બંધ ન કર્યા, ગીત ફેરવી નાખ્યા, બીજું મીડિયો ગીત ગયા, વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જોલા ખાય વીરો જગે મગે, બારવટી સાંભળી જાય મરો મરો વાત આપણા વહ વયાની જાન છે, દાવાજો દાવાજો આમ નીકળી જાય, બોલો સમય આવે સદઉપયોગ કરીને નીકળી જાવ, એ મરદાનગી છે. પણ મેં તમને કીધું એમ કે સાહેબ લગ્ન ગીત પણ એક આપણું ઘરેણું છે. હા લગ્ન એક સાંભળામાં ભાઈ ગીત મૂકી ગયો જીતુભાઈ, લગન ગીત અને એક સાંભળામાં ભજન મૂકી ગયો, બે સાંભળા હરખ્યા કરો સાહેબ, કોણ કોને વધી જાય નક્કી નથી. જેમ વૈરાગ નું ભજન કોઈ સાંભળી જાય અને એમ કહેવાય સંસારનો ત્યાગ કરી અને સંન્યાસને માર્ગે વયો જાય એટલું ભજન અસર કરે, પણ એ સંન્યાસી આવા મરઘોડિયા પણતા હોય એના માંડવા પહેલી નીકળે અને આપણી માવું જૂના ગીત ગાતી હોય અને જૂનું ગીત સાંભળી જાય ને તો સાહેબ એને સંન્યાસમાંથી સંસારમાં આવવાની ઈચ્છા થાય એટલી લગન ગીતની તાકાત. જોકે હવે તો એમાં આવ્યો લેમન સોપારી વરિયાળી પાવડર થઈ ગયું, હાવ વિટામિન વગેરે એમાંય ગીત આવ્યો, જે ગામડામાં બાપુ ફેશનના ગીત મેં સાંભળ્યા, આપણે એમ થાય કે આ ગીત ગાવા કરતા તો આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય એવું લાગે આપણે, એવા એવા ફેશનના ગીત અમુક માવ્યું લાવ્યું. હું તો દીકરી બાબુને બધાને વિનંતી કરું, મોટી ઉંમરની માતાઓ આપણા બેઠા છે ને તો અત્યારે તો તમારી પાસે મોબાઈલ છે, રેકોર્ડિંગ થઈ શકે જૂના ગીતના રેકોર્ડિંગ કરી લેજો, જેમ એક દી સાચું હોનું નહીં મળે ને એમ આવા જૂના ગીતે નહીં મળે, ભલા મને આપણા સમા સમાના ગીત હતા. હા એક ફેરો ખાંડિયા અને ત્રણ ફેરા અહીંયા ફરાતા હોય, પણ એ ફેરા ફરતા ફરતા સાહેબ ગીત એવા ગવાતા હોય તો દીકરી બાને ખબર પડી જાય હારવેલમાં કેમ જીવાય, ગીતમાં શિખામણ મળી જતી હતી સાહેબ, એ ગીતની તાકાત. બાકી હમણાં તો મેં એવા ગીત જીતુભાઈ સાંભળ્યા, પાસે આમ બે આમ આમ અને એવા ફેશનના ગીત ગાય આપણને ધનુર થાય. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સૂટકી ખાવાના, મારા બાપનું શું છે આ ગીત કહેવાય. અરે અરે હમણાં તો મેં એવું ગીત સાંભળ્યું, તળાવની પાળે સીટી વગાડી, બોલાવે તમને મારો વીરો, ઓ ભાભી બોલાવે તમને મારો વીરો. હવે તળાવની પાળે સીટીઓ વગાડતો એને ભડાકે દેવાનો હોય કે એને ગીત ગાવાના હોય, કયો તમે? હાવ હાવ એવા ગીતો નાના માતાઓને અનુભવ થયા હશે, વિષય એનો છે. હમણાં સાહેબ મેં એવું ગીત સાંભળ્યું રૂપાણી સાહેબ, એવું ગીત, એક તો એ બહેનોના ગળા બેસી ગયેલા, ગાડામાં જાનું જાતી, બળદ ગાડામાં ધૂળ ઉડી હોય સાહેબ, બળદ ગાડામાં જાનું જતી એ આનંદ હતો સાહેબ. અને એ મને એ ગાડામાં જાનું મેં કરી છે, મારું 50 વર્ષ હાલે છે અને એટલો બધો ગામડામાં દૂર હતો કે અમને 60 વર્ષે તો ખબર પડી આઝાદી આવી એમ, કારણ કે ત્યાં કોઈ નેતા આવ્યા જ નહોતા. અરે ગામડામાં ભાભા તેથી બેઠા બેઠા એવી વાતો કરતા કે ધારાસભ્ય આવ્યા હતા, પધારો પધારો કવિરાજ પધારો, આપણા ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી અને સાંઈરામભાઈ દવે એ પણ આવ્યા છે, એમના પણ આપણે તાળીઓથી વધાવીએ. આવો આવો બાપા આવો, વાહ ધન્યવાદ ધન્યવાદ અમદાવાદ ધન્યવાદ, આવો આવો વાહ ધન્યવાદ. મારી સાલુ વાતે આવ્યા છો એ મગજમાં રાખજો અને હું ગમે ત્યારે તમારા સાલુ વાર્તાએ જ હું એન્ટ્રી કરવાનો છું. વાહ વાહ, નહીં કીર્તિદાન તો ગાયક છે પણ આપ તો એક વક્તા છો સારા. સાંઈરામ પધારો મારો બાપ, મને આ દિવસે ફોન આવ્યો કે માય ભાઈ કાલે કે પ્રમદી નથી આવ્યા, સાંજે આવી. મેં કીધું ઘરનું ઘર છે મારા બાપ, અહીંયા થોડું આપણે પૂછવાનું હોય.
કીર્તિ ભાઈ નહીં તો આયા મારી પાસે આવીએ ભાઈ, તું મારી પાસે આવીએ, તમે હો હો ને ઠેકાણે બેહો ને, ત્યાં બેસો તો પાછા ફોર્મ ભરશો, અહીંયા આવો ભાઈ. હા ગઈ રાતે બાપુ સુરતમાં શું કીર્તિદાને આનંદ કરાયો, તાળીઓથી વધાવો સાહેબ. હા અમારા રાણા સાહેબને આંગણે ગઈકાલે હતા અમે બધા. હા વાહ મારો બાપ, પધારો પધારો મારા વાલા. હા જીને દીઠે મુજા નેણા ઠરે. હા એવા માઠુડા બે છે હો મારા બાપ. અને હું ખરેખર હું કોઈ રૂડું નથી લગાડતો, પણ આ આ કલાકારોએ ભૂપેન્દ્રસિંહ બાપુ અને એમાં કીર્તિદાને આ સ્ટેજનું લેવલ વધાર્યું સાહેબ. આ સ્ટેજનું જે લેવલ લાવ્યો છે માણસ, જેને વિશ્વમાં ખબર પડી કે ગુજરાતી ડાયરો શું કહેવાય છે. એમાં પહેલો અમારો પ્રોગ્રામ ભાલકા તીર્થ અમારા સમાજે જ્યારે કર્યો, નોટું બહુ ઉડી અને તમામ ચેનલોમાં હિન્દી ગુજરાતી કેસે ઉડ રહી હૈ નોટે દેખીએ, નોટો કી બારીશ કીર્તિદાન ગઢવી કે ઉપર, આજ તકમાં બધામાં આવતું હતું, આજ આજ તકમાં હતું ને બધું, બધી હિન્દી ચેનલોમાં એ ડાયરા ક્યાં હોતા હૈ મને પૂછવાય, એ ડાયરા ક્યાં હોતા હૈ. મેં કીધું એ માટે તો તમારે એકવાર અહીંયા જન્મ લેવા પડતા હૈ, ઉસકા વર્ણન નહીં હોતા હૈ, એ સબ રૂપિયા કહાં જાતા હૈ. મેં કીધું અમારી ઘેરે આવતા નહીં હૈ, પછી ખબર નહીં હૈ ક્યાં જાતા હૈ, અમારી માથે ખાલી ઉડતા હૈ. મેં જે હિન્દીમાં જે જીક્યું સાહેબો, અરે સાહેબ ગૌરવની વાત છે ને, પેલા કલાકારો સાહેબ બસમાં આવતા એને વંદન કરું સાહેબ, એ પેલા જે અમારા કલાકારો વડીલો જે કલાકારો હતા ભૂપેન્દ્રસિંહ બાપુ, એને કેડી ઉપાડી હતી, કારણ કે જેણે પહેલી વાર જંગલમાં કેડી પાડી હોય ને હરોડાણો બહુ હોય, એ હરોડાણા આજ એમણે અમને હાઈવે આપી દીધા છે કે જાઓ છોકરાઓ મોજ કરો મારો બા. અને અમે સાંઈરામ કીર્તિદાન અને બાપુ અમારો કુલુ મનાલી પ્રોગ્રામ, અને અમારે ચંદીગઢથી, ચંદીગઢ ને ભાઈ, ચંદીગઢથી કુલુનું પ્લેન અને વાતાવરણ ખરાબ હોવાને કારણે અમારું જેટ પ્લેન યાદ આવ્યું, તમે આવી વાતે યાદ, એટલે સાહેબ સમાજને ખબર પડવી પડ જોવે કે આવડા રિક્ષામાં જવા વાળા નથી, આ તો સાલ્ટર પ્લેન કરે છે કલાકારો. રૂપાણી સાહેબ અમારું એ ફ્લાઇટ કેન્સલ થઈ અને અમારે પ્રોગ્રામમાં પોગવાનું બાપુની કથા ત્યાં, અને પછી ન્યાલી અમે 9 શીટનું બાંધ્યું કાનકડિયું, અને એને તે ભાડું નહીં મળ્યું હોય, ને સરદારજી પાયલોટ પહોંચા દુંગા. મેં એને 3 વાર કીધું, મેં કીધું આપણા જેટવાળા ના પડે, વાતાવરણ અહીંયા ખરાબ છે, નહીં પહોંચા દુંગા હું, પણ ક્યાં એમ. એ પરિસ્થિતિમાં અમે કલાકારો ત્યાં પહોંચ્યા, અને પછી રસ્તે જે અમે ઊંધા સતા છીએ પણ ભોગી ગયા 3 વાર તો એટલું જ થયો. અને સાંઈરામ અમારે હરખુડો થઈને પહેલી સીટ ઉપર પાયલોટની પાછળ બેસી ગયો, હાવ એમાં તો હાવ ઇનોવા જેવું જ હોય, તો એને એમ કે પાયલોટ કેમ આ કઈ જોવા મળે ને મોટો કાસ મળે ને, તે પહેલી સીટમાં દોડીને દોડીને આગલી સીટમાં બેસી ગયો, હું હાવ છેલ્લી સીટમાં બેઠો. મેં કીધું વાહે હારા. અરે એ પછી આમ આમ ડુંગરામાં શરૂ છું ને આમ થઈને આમ બે વાર છું ને, તો સાંઈરામની જેમ ભગવાન શિવની જટામાલી ગંગા શરૂ થાય એમ પરસેવા મીડ્યા વળવા મારા. પછી અવળા બેઠા મને કે બધું કરાય માય, આ ધંધો ન કરે, પ્રોગ્રામ તો કાલે થાય ભાઈ, મને કે એ તો કહી દે ફ્લાઇટ કેન્સલ થઈ, આવી ઉતાવળ કરાય. પણ આજ સાહેબ ગૌરવ સાથે કહી ગુજરાતના કલાકારો અને એમાંય આ બધા કલાકારો સાહેબ આપણા સાહિત્યને ઉજળું કરીને દેખાડ્યું છે, ફરીવાર એમને તાળીઓ છે આપણે એને વધાવીએ. અને પ્રદીપસિંહ ભાઈને આંગણે કાર્યક્રમ હોય અને કોણ ન હોય સાહેબ, એટલે પચા પચાની હોની જ ઉતાડીએ કેવો, એને બદલે આ ઉડાડે મોટી વાત છે, તાળીઓથી બધા અમારા વડીલને વાહ.